देव दिवाली एटले देवोनी दिवाली। देव दिवाळीनी नडियादना श्री संतराम मंदिरमां भक्तिभावपूर्वक उजवणी थती होय छे। आ दिवसे मंदिरमां 1.25 लाख दीवड़ा करवामां आव्या हता, जेनो दिव्य नजारो जोवा माटे विश्वमांथी संतराम महाराजना भक्तो उमटी पड्या हता। मंदिरना निर्गुणदासी महाराजे जणाव्युं हतुं के मंदिरमां घी अने तेलना दीवड़ा करवामां आवे छे। संध्याकाळे तमाम दीवड़ाओ दीपी उठता दिव्य माहोल सर्जाय छे, जे नजारो जोईने भक्तो धन्य बने छे। संतराम मंदिरमां देव दिवाळीनी उजवणीनी તડામાર તૈયારીઓ કરાઈ હતી। આ નિમિત્તે મંદિરને 1.25 લાખ દીવડાઓથી શણગારવાનો પ્લાનિંગ કરાયો હતો। નડિયાદના સુપ્રસિદ્ધ યાત્રાધામ સંતરામ મંદિરમાં ઢળતી સંધ્યાએ સંતરામ મંદિરમાં સ્વયંસેવકો અને ભક્તો દ્વારા લાખો દીવડાઓથી રોશની કરવામાં આવી હતી। રોશનીના જગમગાટની વચ્ચે મંદિરની વિવિધ શાખાઓ દ્વારા ભજનની રમઝટથી સમગ્ર પરિસર જય મહારાજના જય જયકારથી ગુંજી ઉઠ્યું હતું। સંતરામ મંદિરમાં 1.25 લાખ દીવડાઓ નિહાળવા માટે મંદિરના ચોક અને ટેરેસ પર માનવ મહેરામણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યું હતું। સંતરામ મંદિરમાં દેવ દિવાળીનું વિશેષ મહત્વ છે અને આજના આ દિવસે સંતરામ મહારાજ દીવડા સ્વરૂપે પ્રગટ થતા હોય છે અને લોકોની મનોકામનાઓ પૂર્ણ કરતા હોય છે તેવી લોકોમાં શ્રદ્ધા છે અને આ દિવસે ભક્તોનો વિશેષ ઘસારો જોવા મળતો હોય છે। દ્રશ્યોમાં તમે ઉમટેલા માનવ મહેરામણને જોઈ શકો છો। તમને જણાવી દઈએ કે નડિયાદના સંતરામ મંદિરમાં લગભગ 193 વર્ષની પરંપરાગત રીતે દેવ દિવાળીને પર્વ નિમિત્તે દીપોત્સવની ભવ્યાતિ ભવ્ય ઉજવણી કરવામાં આવતી હોય છે। એક માન્યતા મુજબ સંતરામ મંદિરમાં દેવ દિવાળીનું વિશેષ મહત્વ છે। આજના દિવસે સંતરામ મહારાજ દીપ સ્વરૂપે પ્રગટ થતા હોય છે અને લોકોની મનોકામનાઓ પૂર્ણ કરતા હોય છે। તો સાથે જ પોષ મહિનાની પૂનમનું પણ આ મંદિરમાં અનેરું મહત્વ છે। આ પૂનમ પર પણ બાળકો બોલતા થાય તે માટે આસ્થાથી લોકો બોરની ઉછાણી કરવા માટે આવતા હોય છે। સંતરામ મંદિરમાં દેવ દિવાળીની ભવ્ય ઉજવણી વર્તમાન મહંત રામદાસજી મહારાજની નિશ્રામાં કરવામાં આવી। દેવ દિવાળીની સમી સાંજે મંદિરના શિખરથી લઈને પરિસર તથા આગળ સર્કલ સુધી હજારોની સંખ્યામાં દીપમાળાઓ પ્રગટાવવામાં આવી હતી। અસંખ્ય દીપમાળાઓથી મંદિર સજી ઉઠ્યું હતું અને ભવ્ય રોશનીથી ચારે તરફ જગમગાટ છવાયો હતો। દર વર્ષે મંદિરમાં ભજન મંડળી દ્વારા ભજનોની રમઝટ જામે છે। 11 થી પૂનમ સુધી એક ભજન મંડળી દ્વારા દરરોજ સવારે મંદિરની પરિક્રમા કરવામાં આવે છે। દેવ દિવાળીની સંધ્યાએ મંદિરમાં ભવ્ય દીપમાળાઓ પ્રગટાવીને રોશની કરવામાં આવે છે। આ સમયે જય મહારાજના નાથની સાથે વાતાવરણ ચારે કોર ગુંજી ઉઠ્યું હતું। વર્ષોની પરંપરા મુજબ ભાવિક ભક્તો દ્વારા દેવ દિવાળીની સંધ્યા ટાણે ગણતરીના સમયમાં 1.25 લાખથી પણ વધારે દીવડાઓ અહીં પ્રગટાવવામાં આવતા હોય છે, જેનો અદ્ભુત નજારો તમે આ દ્રશ્યોમાં જોઈ શકો છો। આમ નડિયાદના સંતરામ મંદિરમાં કાર્તકની પૂનમે દેવ દિવાળીના ઉત્સવની ભક્તિસભર ઉજવણી કરાઈ હતી। જય મહારાજ યોગીરાજ શ્રી સંતરામ મહારાજ ભગવાન દત્તાત્રયનો અવતાર છે। ભગવાન દત્તાત્રય એટલે શરીર એક, પરંતુ બ્રહ્મા વિષ્ણુ અને મહેશ ત્રણ દેવતા અને શરીર એક એ ભગવાન દત્તાત્રય અવતાર। આપણા સંતરામ મંદિરમાં લગભગ 100-125 વર્ષોથી દેવ દિવાળી આ રીતે ઉજવવામાં આવે છે કે જેમાં નેચરલ દીવાઓ પ્રગટાવવામાં આવે છે ઘી તેલના। અગણિત દીવડાઓ પ્રગટાવવામાં આવે છે, સંખ્યા કોઈ ફિક્સ નથી, પણ કહેવાય છે કે લગભગ 1.25 લાખ દીવાઓ અને લગભગ 700 જેવા સ્વયંસેવકો આ દીવામાં લાગેલા હોય છે। પરમાત્મા પૂરણ જ્યોત પ્રકાશ સંતરામ મહારાજ જ્યોત સ્વરૂપે આપણી વચ્ચે અહીંયા બિરાજે છે। 94 વર્ષ પૂર્વે જયારે મહારાજ સમાધ લીધી ત્યારે બ્રહ્મરંગમાંથી એમની ચેતના થી આ જ્યોત પ્રગટેલી છે અને જ્યોત સ્વરૂપે આજે ભક્તોની વચ્ચે મહારાજથી આવતા હોય છે। Education is important for our life because with the help of education we can achieve anything. LEAD helps me in clearing my concept with the help of many videos, CRLs and slides. LEAD makes maths and science very interesting with the help of experiments and videos.